દરિયાસ્થાન મંદિર રાપર ખાતે શ્રી રામચરિત્ર માનસ શ્રી રવિબાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર રાપર દ્વારા 60 વર્ષથી ચાલતી પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામગાથા અષાઢ સુદ 5મથી અષાઢ સુદ 14 કથા યોજાશે. અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. કથા પ્રારંભ લુહાણા મહાજનવાડી સત્યનારાયણ મંદિર પોથી યાત્રા દરિયાસ્થાન મંદિર આવેલ ત્યારબાદ માનવધર્મ પ્રસાર આશ્રમના મહંત શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદવાણી તથા સર્વ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલા વ્યાસપીઠ પરથી ડૉક્ટર ત્રિકાલદાસજી મહારાજ કથાનું રસપાન કરાવે છે. સત્યનારાયણ મંદિર લુહાણા મહાજનવાડીથી પોથીયાત્રા નીકળી હતી, જે દરિયાસ્થાન મંદિરે પહોંચી હતી. કથાનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી માનવ ધર્માશ્રમના મહંત શ્રી રાજેન્દ્રદાસજી મહારાજના હસ્તે થયો હતો. આશીર્વચન આપતા તેમણે જણાવ્યું હતું કે શ્રી રામકથાના શ્રવણથી જીવમાત્રનું કલ્યાણ થાય છે. કથાના વક્તાને સંતો મહાત્માનું સ્વાગત ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાણતીર્થથી પધારેલા મહંત જાનકીદાસજી બાપુએ આશીર્વચન આપી 60 વર્ષની પરંપરાને બિરદાવી રામકથાના પાત્રોને સમજ આપી હતી. આયોજન સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી રસિકલાલ અદવાની, ભોગીલાલભાઈ, નિલેશભાઈ, દિનેશભાઈ, જયેશભાઈ, મુકેશભાઈ, ભરતભાઈ, લાલજીભાઈ, દિલીપભાઈ, પ્રવીણભાઈ, પ્રવીણાભાઈ વિગેરે સંભાળી હતી. સંચાલન દિનેશભાઈ ચંદે કર્યું હતું. દાના મહારાજ, વેલજી સુથાર, ગોવિંદજી ઠક્કર, કમલેશભાઈ એ પણ તેમાં સહયોગ આપ્યો હતો. શ્રી રવિભાન સંપ્રદાય દરિયાસ્થાન મંદિરમાં છેલ્લા 60 વર્ષની પરંપરા મુજબ 60 વર્ષ પહેલાં તત્કાલીન રમલીન મહંત પૂજ્ય વૃંદાવનદાસજી મહારાજે જે પરંપરા શરૂ કરી તે ગુરુ પૂર્ણિમાના 9 દિવસ પહેલાં શ્રી રામપરાયનું કથાનું આયોજન થતું અને 9 દિવસ પછી ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાતો હતો. એ પરંપરાને 60 વર્ષથી શ્રી રવિભાન સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ટ્રસ્ટ દ્વારા સંચવાય છે અને ચાલુ વર્ષે પણ પરંપરાને અનુસરીને શ્રી ડૉક્ટર ત્રિકાલદાસજી મહારાજના વ્યાસાસને આપણે અત્યારે રામકથાનું આયોજન ગઈકાલથી શરૂ થયું છે અને 14ના દિવસે આ કથા પૂર્ણાહુતિ થશે. વચ્ચે રામ જન્મોત્સવ અને બાકીના પ્રસંગો ઉજવાશે અને આપણા મંદિરનો પાઠોત્સવ ઉજવાશે અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ 13 તારીખે ઉજવાશે. રાપર તાલુકા પંચાયત આઈએસડી કચેરી ખાતે નિવૃત્ત વિદાયમાન અપાયો. રાપર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા એસ સી ઠક્કર અને આઈસીડીએસ કચેરીમાં ફરજ બજાવતા વિસ્તરણ અધિકારી આંકડા વીએસ દેસાઈ વયમર્યાદાના લીધે નિવૃત્ત થતાં રાપર તાલુકા પંચાયત કચેરી સ્ટાફ આઈસીડીએસ કચેરી અને રાપર તાલુકા તલાટી મંડળ દ્વારા સંયુક્ત રીતે એ સી ઠક્કર
અને વીએસ દેસાઈને વિદાયમાન આપતા વિદાય સમારંભનું આયોજન તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં આંકડા અધિકારી ડીજે ચાવડા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જિજ્ઞેશ પરમાર, જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયગીરી ગોસ્વામી, રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ જસવંતસિંહ સોલંકી, મહામંત્રી દેવદત્ત પ્રજાપતિ, વિસ્તરણ અધિકારી બીપી ગુસાઈ, હુસેન જીયાઝા, પ્રકાશ ચૌહાણ, શંકરદાન ગઢવી, તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા, આંકડા અધિકારી ડીજે ચાવડા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જિજ્ઞેશ પરમાર, અધિક મદદનીશ ઇજનેર કેપી હડિયા, ઉપપ્રમુખ હિતેશ પ્રજાપતિ, બળદેવ પરમાર, મીનાબેન રાવલ, અલ્પાબેન પટેલ, બિપિન કડિયા, બળવંત પરમાર, મિતેશ પટેલ, નરેશ બાદલપુરિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તરણ અધિકારી અરવિંદભાઈ ટક્કર 38 વર્ષની નોકરી કરી વિસ્તરણ અધિકારી સહકાર અને પંચાયતમાં ફરજ બજાવી હતી. રાપર ભચાઉ તાલુકામાં ફરજ બજાવી ગયા હતા તો ICDS કચેરીમાં ફરજ બજાવી તા VS દેસાઈ વિસ્તરણ અધિકારી આંકડા મદદનીશ ICDS રાપર નોકરી 35 વર્ષ 8 માસ તેમજ રાપર તાલુકામાં વય મર્યાદાથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે આજે તેમના વય મર્યાદાના લીધે નિવૃત્ત થતા શુભેચ્છા પાઠવી હતી. તાલુકા વિકાસ અધિકારી મોઢેરા, કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયગીરી ગોસ્વામી, આંકડા અધિકારી ડીજે ચાવડા, બીપી ગુસાઈ, જિજ્ઞેશ પરમાર વગેરે બંને કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી. સંચાલન અજીતસિંહ ડાભીએ અને આભારવિધિ નરેશ બાદલપુરિયાએ કરી હતી. એટલી ઉંમર નથી, એટલા વર્ષની એમણે સફળતાપૂર્વકની નોકરી કરી છે. 38 વર્ષ એમણે સરકારી સેવામાં આપ્યા છે. રિટાયર થયા ત્યારે પણ વગર કોઈ શરતે, એમાં કોઈ પણ શરત નથી, બેદા એ નિવૃત્ત થયા છે. એ બદલ એમ 3 વર્ષ તમારે કાંઈ પણ જરૂર પડે તેમના ખરેખર જીવન સાથે કામગીરી વણે છે, પણ કહેવાય છે કે વિદાય નહીં હંમેશા વસમી જ હોય છે. માણસ બોલાવી ખરેખર દિલથી કહું છું, અમને ખૂબ ઉપયોગી થયા છે. ખાસ કરીને મને તો બહુ ઉપયોગી થયા છે, લગભગ બધાને ઉપયોગી થયા છે. હજી પણ હરીશભાઈ રાપરમાં છે, આપણને કોઈ આપણા તલાટી ભાઈ બહેનને કોઈ પણ, મને પૂરો વિશ્વાસ છે કોઈને આપણને તકલીફ પડશે ને હરીશભાઈને તમે ગમે ત્યારે ફોન કરશો ને ઉપયોગી થશે. આવતા સમયમાં એમનો આટલા દિવસ એમને પૂરેપૂરી ઈમાનદારીથી નોકરી નિભાવી છે. કેમ કે 10 થી કરીને 6 વાગ્યા સુધી રજાના દિવસે ગમે